जवाब
તો કે a કઈ રીતે આ તો કે કોઈ પણ સંખ્યાને -2 એ આવશે તો કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરો a નો ચલનો એટલે a છે એ જવાબ આવશે ત્યાર પછી જો એમાં છે બીજું કે નીચે પૂર્ણાંક સંખ્યાઓનો -1 સાથેનો ગુણાકાર શું થશે કોઈ એક ત્રણ સંખ્યા તમને આપેલી છે a b અને c -22 37 અને 0 એનો કેવી રીતે ગુણાકાર કરવાનો છે તો કે -1 સાથે -1 સાથે ગુણાકાર કરો તો શું મળશે -22 ગુણ્યા -1 બે ઋણ સંખ્યા આવી ગઈ છે ઋણ સંખ્યાનો ગુણાકાર જ્યારે કરશું એટલે ધન સંખ્યા મળશે 22 એકુ 22 તો કેવો 22 આવશે તો કે +22 ત્યાર પછી 37 નો કેવી રીતે ગુણાકાર કરવાનો છે તો 37 નો ગુણાકાર કરવાનો છે -1 સાથે એક ધન સંખ્યા એક ઋણ સંખ્યા એટલે 6 આવશે ઋણ સંખ્યામાં 37 એકુ 37 નો કેવો 37 તો કે -1 હવે 0 નો કેવી રીતે ગુણાકાર કરવાનો છે તો કે -1 સાથે કોઈ પણ સંખ્યાનો 0 નો -1 સાથે ગુણાકાર કરો તો 6 આપણને શું મળશે તો કે 0 પણ એનો ગુણાકાર એને કીધો છે કે -1 સાથે નો ગુણાકાર છે એ જોઈએ c માં મેં તમને -1 નો 0 સાથે ગુણાકાર કરવાનો છે ક્રમમાં જે જૂથનો ગુણાકાર નિયમ હતો એમાં શું હતું કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરશો તો જવાબ શું મળશે આપણને 0 તો અહીંયા પણ -1 નો 0 સાથે ગુણાકાર કરશો તો જવાબ શું આવશે 0 એવી જ રીતના ત્રણે ત્રણ સંખ્યાને -1 સાથે ગુણાકાર કરતા શું મળશે એ જોયું -1 ને 1 આ એ ગુણ્યા તો -1 મળ્યા -22 ને -1 આ ગુણ્યા તો +22 મળ્યા -37 ને -1 આ ગુણ્યા તો -37 મળ્યા અને 0 ને 1 આ ગુણ્યા તો 0 મળ્યા ત્યાર પછીનો ક્વેશ્ચન ચોથો છે क्वेश्चन नंबर 4 માં છે -1 × 5 થી શરૂ કરીને -1 × 5 થી શરૂ કરીને એક નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને નિશ્ચિત પેટર્ન વડે એટલે આગળ આગળ જે પેટર્ન થતી છે તે રીતના ગુણાકાર લઈ નિશ્ચિત પેટર્ન વડે ગુણાકાર લઈને દર્શાવો કે -1 × -1 = 1 થાય છે એ તમારે નિશ્ચિત પેટર્ન લઈ અને જોવાનું છે અહીંયા તો અહીંયા મેં પેટર્ન લીધી છે -1 નો 5 અને ગુણાકાર કર્યો તો -5 મળે આપણે તો હવે -1 નો 4 અને ગુણાકાર લીધું તો -4 મળે શું જોવાનું છે તો કે -1 નો -1 સાથેનો ગુણાકાર = 1 અહીંયા આ લાસ્ટ -1 જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તમારે નિશ્ચિત પેટર્ન છે આગળ વધતું જવાનું 5 પછી 4 લેવાનું 4 પછી 3 3 પછી 2 1 1 પછી 0 0 પછી ડાબી બાજુ ઋણ પૂર્ણાંક આવશે -1 એટલે -1 સાથે મેં અહીંયા બધા ગુણાકાર લીધા છે 4 1 4 પણ -4 -1 × 3 એટલે -3 -1 × 2 એટલે -2 -1 × 1 એટલે -1 -1 × 0 એટલે 0 -1 × -1 એટલે +1 બે ઋણ સંખ્યા છે બે ઋણ સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે જે સંખ્યા છે ધનમાં આવશે એટલે અહીંયા 1 મળે છે પણ એ કઈ રીતના આવ્યું છે આ -4 આવ્યા તો એ કઈ રીતે આવ્યા તો કે -5 માં +1 કર્યું -5 માં +1 કરો એટલે અહીંયા -4 જવાબ મળે તેવી જ રીતના -4 માં +1 કરીએ તો અહીંયા -3 જવાબ મળશે -3 માં +1 કરો એટલે -2 જેમ જેમ માઇનસ સંખ્યાનો +1 મળતા જશો તેમ તેમ સંખ્યા નાની થતી જશે અહીંયા -1 +1 કર્યું તો +-માઇનસ થશે એટલે 1 + 1 કરો એટલે 0 જવાબ મળ્યો 0 +1 એટલે અહીંયા 1 તેવી રીતના પેટર્ન આપણે આગળ વધારી છે ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 5 છે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ શોધો તમારે જે ગુણધર્મ છે એનો ઉપયોગ કરી અને પછી ગુણાકાર કરવાનો છે સંખ્યા આપેલી છે પહેલી 26 × -48 -48 × -36 48 નો ગુણાકાર 26 અને 36 સાથે કરવાનો છે આ તમને ચાર સંખ્યા આપેલી છે 48 છે એ કોમન સંખ્યા છે એટલે મેં અહીંયા 48 ને કોમન લઈ લીધા છે પણ -48 કોમન લઈ ગુણાકારની નિશાની લીધી છે 26 અહીંયા એમનામ રેખા છે પ્લસની નિશાની અહીંયા એમનામ રેખી છે કૌંસમાં -36 અહીંયા નાના કૌંસમાં રેખા છે અને મોટો કૌંસ અહીંયા કમ્પ્લીટ કર્યો ત્યાર પછી -48 એમનામ ગુણાકાર +- કેવો થશે -26 - 36 એટલે કેટલા થશે તો કે 10 +- નિશાની 36 ને એટલે -10 મળશે -48 × -10 બે ઋણ સંખ્યા છે બે ઋણ સંખ્યાનો ગુણાકાર ધન સંખ્યા આવશે 48 - 10 એટલે 480 એનો જવાબ મળ્યો ત્યાર પછીનો બી જોઈએ 8 × 53 × 125 કૌંસમાં આપેલા છે અહીંયા મેં તમને પહેલા સમૂહમાં જે આપેલું છે અહીંયા મેં કોમન લઈ 48 ને કોમન કરી અને શું કહ્યું છે આ સમૂહમાં તો કે એમાં કયો નિયમ લાગુ પડ્યો તો કે વિભાજનનું વિભાજન કહ્યું છે 26 નું અને 36 નું તો અહીંયા મેં લખ્યું વિભાજનનો નિયમ એમ લખ્યું સારું ત્યાર પછી બીજામાં ક્રમ અને
એ તમારા હોમવર્કમાં કરવાના આના જેવો જ છે એફ છે એમાં